Good morning to all. In the UNICP subject unit number 1, that is utilities in the chemical process industry. So we discuss about the utilities required in the chemical industry. So various utilities are water, steam, air. Okay, it is main utilities is required for the industrial. Then we discuss source of water. So where it is available from the water. Okay, so it is a lake, reservoirs, then canal, wells. Okay, so all these things we discuss in previous. Then today's lecture is based on the it is then method is for what it is what is how what is hard water and soft water. Okay, so which is the type of hard water and soft water. So let's see it. So that is hard water and soft water. So hard water, it is containing it has a high minerals content. Highly કેલ્શિયમ અને મેગ્નેશિયમના શું હોય છે, ક્ષાર હોય છે, મિનરલ્સ હોય છે અને મેટલ કેટાયન્સ હોય છે એન્ડ સમટાઈમ્સ અધર ડિસોલ્વ્સ કમ્પાઉન્ડ સચ એઝ બાયકાર્બોનેટ્સ એન્ડ સલ્ફેટ્સ. અને બીજા અગત્યના જે પાર્ટ્સ જોઈએ તો એની અંદર શું હોય છે, બાયકાર્બોનેટ્સ એન્ડ સલ્ફેટ્સ જોવા મળે છે. જ્યારે સોફ્ટ વોટરની અંદર શું જોવા મળે છે, મેઇનલી કન્ટેન ઓફ સોડિયમ આયન. ઓકે, તો આ છે બંને વચ્ચેનો તફાવત, હાર્ડ વોટર અને સોફ્ટ વોટર. જે હાર્ડ વોટર છે એની અંદર સોડિયમ અને કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર હોય છે, જ્યારે સોફ્ટ વોટરની અંદર માત્ર કેલ્શિયમના ક્ષાર જોવા મળે છે, તો એને કહેવામાં આવે છે સોફ્ટ વોટર. ઓકે, ધેન હાર્ડનેસ કઈ રીતે ડિફાઇન કરવામાં આવે છે. Hardness in water is defined as the presence of multivalent cations. એટલે કે એની અંદર એનાયન્સ અને કેટાયન્સ એ બંને કેટલા અવેલેબલ છે એના પરથી ડિપેન્ડ કરવામાં આવે છે, મલ્ટીવેલેન્ટેડ. બરાબર, ધેન હાર્ડનેસ ઓલ્સો બી ડિફાઇન્ડ એઝ વોટર ધેટ ડઝન્ટ પ્રોડ્યુસ લેધર, દેટ ઇઝ અ ફોર્મ with a soft solution but produce white precipitated scum. Hardness એને પણ કહેવામાં આવે છે કે જ્યારે જે પાણી સાથે આપણે રિએક્શન્સ કરીએ છીએ તો એમાંથી જે સોપ છે, સોપ સાથે પાણીની રિએક્શન કરવામાં આવે છે, પરંતુ એ સોપ એમાંથી શું તો કે ફોર્મ ક્રિએટ કરતું નથી. બરાબર, પણ માત્ર ને માત્ર શું કરે છે, એના પ્રેસિપિટેટ્સ જનરેટ કરે છે, તો એના થકી પણ આપણને ખબર પડે છે. Hardness in water can cause water to form a scales and resistance to soap. બરાબર, એટલે કે સોપ માટે એ શું કરે છે, પૂરતા પ્રમાણની અંદર એ જે ફોર્મ છે એ ક્રિએટ કરવા દેતા નથી. ટાઈપ્સ ઓફ હાર્ડનેસ હાર્ડ વોટર. હવે હાર્ડ વોટર છે એની અંદર કેટલા ટાઈપ્સ હોય છે. પહેલું તો હાર્ડનેસ દેટ ઇઝ કન્ટેનિંગ મિનરલ એન્ડ દેટ કેન નોટ બી રિમૂવ બાય બોઇલિંગ. તેને માત્ર ને માત્ર ગરમ કરવાથી તમે દૂર કરી શકતા નથી. ઇટ ઇઝ યુઝવલી કોઝ બાય પ્રેઝન્ટ ઇન વોટર ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ સલ્ફેટ્સ. એ શાના દ્વારા હોય છે, એ યુઝવલી કેલ્શિયમ અને પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો હોય છે એન્ડ ક્લોરાઇડ્સ હોય છે, વિચ બીકમ્સ મોર સોલ્યુબલ એઝ ટેમ્પરેચર રાઇઝિસ. અને એ શું કરે છે, જેમ તાપમાન વધશે એમ ખૂબ જ વધારે પ્રમાણમાં સોલ્યુબલ થતા રહેશે. બરાબર, એમાં થશે ઓકે. બીજું છે પરમેનન્ટ હાર્ડનેસ. પહેલું જોયું તો શું હતું, પરમેનન્ટ હાર્ડનેસની અંદર જ બીજું કે દેટ કેન બી રિમૂવ યુઝિંગ અ વોટર સોફ્ટનર ઓર આયન એક્સચેન્જ કોલમ. તેને શું કરવામાં આવે છે કે એને આયનાઇઝ કરીને શું કરી શકાય, દૂર કરી શકાય એની હાર્ડનેસને. બરાબર, દેટ કેન બી રિમૂવ યુઝિંગ ધ વોટર સોફ્ટનર, પાણીને સોફ્ટ બનાવીને
આપણે શું કરી શકીએ, એને યુઝ કરી શકીએ છીએ, એટલે કે સોફ્ટ બનાવી શકીએ છીએ. બીજું, ઓનલી કન્ટેન મેટલ આયન, ઇટ કન્ટેન્સ ઓનલી મેટલ આયન. બીજું, ઇટ ઇઝ કોઝેડ બાય ધ કોમ્બિનેશન ઓફ કેલ્શિયમ આયન્સ એન્ડ બાયકાર્બોનેટ આયન્સ ઇન ધ વોટર એન્ડ વિચ કન્ટેન્સ ધ CO2. ધેન પરમેનન્ટ કે બાદ આતા હૈ ટેમ્પરરી હાર્ડનેસ. પરમેનન્ટ કે બાદ શું આવે છે? ટેમ્પરરી હાર્ડનેસ. કે જે ટેમ્પરરી હાર્ડનેસની અંદર શું હોય છે કે જે કમ્બાઈન ક્ષારો હોય છે કેલ્શિયમના અને બાયકાર્બોનેટ્સના, અને ઇટ કન્ટેન્સ ધ આયન અને CO2, જેની અંદર શું હોય છે, આયન્સ અને CO2 પ્રેઝન્સ રહેલો હોય છે. ટાઈપ્સ ઓફ હાર્ડ વોટર. ઓકે, એની અંદર ટેમ્પરરી હાર્ડનેસ, જે હાર્ડનેસ છે એ ટેમ્પરરી. ફરીથી, ઇટ કેન બી રિમૂવ બાય બોઇલિંગ ધ વોટર ઓર બાય ધ એડિશન ઓફ લાઇમ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને એડ કરવાથી એને એડ કરી અને સિમ્પલી ગરમ કરવાથી એને દૂર કરી શકાય છે. બરાબર, જ્યારે પરમેનન્ટ રહેલા જે ક્ષારો છે એને દૂર કરવા માટે માત્ર ગરમ કરવાથી દૂર થતા નથી. બોઇલિંગ પ્રમોટ્સ ધ ફોર્મેશન ઓફ કાર્બોનેટ ફ્રોમ ધ બાયકાર્બોનેટ એન્ડ પ્રેસિપિટેટ્સ કેલ્શિયમ કાર્બોનેટ આઉટ ઓફ સોલ્યુશન એન્ડ લિવિંગ વોટર ધેન ઇઝ સોફ્ટર કુલિંગ. સો ડાયસોલ્યુશન ઓફ કેલ્શિયમ કાર્બોનેટ દેટ ઇઝ રિએક્ટ વિથ કાર્બન ડાયોક્સાઇડ એક્વિયસ ફોર્મ વિથ H2O. સો ઇટ ઇઝ કેલ્શિયમ પ્લસ 2HCO3 ઇઝ એક્વાયર્સ ફ્રોમ ધી CaCO3. સો આ રીતે એને ડિસોલ્વ કરવામાં આવે છે. Then next is that carbon calcium carbonate is react with this CO2 aqueous CO2 with H2O. Calcium aqueous and 2HCO3 is produced. So the product's reactants, the reaction is forced to the left to re-establish equilibrium and solid calcium carbonate is formed. So boiling of water will be remove hardness as long as the solid calcium carbonate that precipitates out is removed. Okay, and effect of temporary hardness. So ena dwara shu thai chhe, calcium carbonate scaling inside the kettle or heater system and decrease the effectiveness of soap. Ye shu karse, soap ni effectiveness ne shu karse, decrease karse. And effect of temporary hardness, વિચ એક્ઝેક્ટલી વોટ હેપન, સોપનું જે ફોર્મેશન છે એને શું બનાવશે, વોટરને ઇન્સોલ્યુબલ બનાવશે એન્ડ પ્રેસિપિટેટ્સ જનરેટ થશે વ્હાઇટ કલરના. ઓકે, એન્ડ સ્કેલિંગ વિચ ઇઝ ધ લેફ્ટ ઓવર મટીરિયલ ડિપોઝિટ ધ ફોર્મ આર એન્ડ હાર્ડ વોટર આર ઇવોપરેટેડ. ધીસ ઇઝ નોન એઝ લાઇમ સ્કેલ, એન્ડ ધ સ્કેલ કેન ક્લોક પાઇપ્સ, રિવિન વોટર હીટર્સ, caught the inside of the tea and coffee pots, decrease the life of toilet furnishing units. Then soften the water. If it is often desired to soften the hard water, it is as it doesn't not readily form the leather with the soap, and soap is wasted when the trying to form leather and it is the process is crumbs form. અને આવા વોટર પર જ્યારે સાબુનો ઇફેક્ટ જે છે એ શું થઈ જાય છે, નહીવત થઈ જાય છે. અને આપણે શું કરીએ છીએ, જ્યારે એને એપ્લાય કરીએ છીએ તો એક્ઝેક્ટલી એના દ્વારા શું થઈ જાય છે, એક્ઝેક્ટલી ધ ઇફેક્ટ ઇઝ, એના દ્વારા જે થતી ઇફેક્ટ છે એમાં શું થશે, એના દ્વારા જે થતી ઇફેક્ટ છે એને શું કરે છે, નેગ્લેક્ટ કરશે. સોફ્ટન ધ વોટર કઈ રીતે કરવામાં આવે છે, ફોર્મ સોડા, જેમ કે હાર્ડ વોટર અને ફ્રોમ સોડા દેટ ઇઝ કેલ્શિયમ કાર્બોનેટ. ઓકે,
So the reaction is that calcium oxide plus H2O, that is calcium hydroxide, and calcium hydroxide is further reacted and it is gives the HCO3-. Okay, and this is the reactions only for the informative. Second one is ion exchange method. जो वॉटर ने सॉफ्टनिंग करवानी छे, कॉम्प्लेक्स ऑफ सोडियम सॉल्ट हार्ड वॉटर होय छे, एने आयन एक्सचेंज रिजिन थी शू करवामां छे, सॉल्यूशन अने प्रेसिपिटेट नी अंदर डिवाइड थाय छे, बराबर। तो सोडियम ना अने एनायन्स जेटला पण होय छे त्यां मळे छे, एंड प्रेसिपिट जे छे कैल्शियम अने मेग्नेशियम ने त्यां मळे छे, अने वॉटर ने शू करवामां आवे छे, डीआयोनाइज करवामां आवे छे। અને ડીઆયનાઇઝેશન પ્રોસેસ શું છે, ઇટ ઇઝ ધ યુઝ ઓફ રેઝિન ચેન્જ ધ કેટાયન બાય ધ હાઇડ્રોજન એન્ડ એનાયન બાય ધ હાઇડ્રોક્સાઇડ્સ એન્ડ કેટાયન સ્ટ્રાઇક્સ ઓન ધ રેઝિન્સ હાર્ડ વોટર એડવાન્ટેજીસ ટેસ્ટ ગ્રેડ સપ્લાય નીડેડ મિનરલ્સ ઇન ધ ડાયટ વેન રાઇઝિંગ સોપ રિમૂવલ્સ ઓલ ટ્રેસીસ ઓફ ઇટ ડિસએડવાન્ટેજીસ ટેન્સ ટુ ક્રસ્ટ અપ ટુ વોટર યુઝિંગ ધ હીટિંગ ડિવાઇસ ધેન bad for the soap action, that means soap action is not visible for the hard water, and fades cloth in the washers, fades cloth in the washers are available. And soft water advantages, keep water using heating appliances clean and deposit free. સિમ્પલ શું, એને હીટ કરી શકાય છે અને એમાંથી રિમૂવ કરી શકાય છે સોડિયમના ક્ષારોને. સોપ વર્ક્સ બેટર ફોર અ સટસઅપ, દેટ મીન્સ અ બેટર એન્ડ જેન્ટલ વોશિંગ સાયકલ્સ. સોપ વર્ક્સ બેટર બીકોઝ ઓફ ધ if there is and water is boiling, then it is work better. Disadvantages is that often adds salt to environment, that is salt is environment to add to directly on the stations to that it gets the openly entering. Okay, then it can have slimy slopy filling when even completely rise, not as good for you to drink less mineral. આવા પાણીને આપણે ડ્રિંક તરીકે શું કરી શકીએ છીએ, વાપરી શકતા નથી. અધર એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ ઓફ સોફ્ટ વોટર. સો સોફ્ટ વોટર કન્ટેન્સ મોર સોડિયમ આયન્સ ધેન હાર્ડ વોટર ડઝ. સોડિયમ ઇઝ લિંક ટુ હાર્ટ ડિઝીઝ. The problem is created for the sodium salt is the heart disease. Soft water dissolves metals such as cadmium and lead from the metal pipes. Lead is poisonous. Cadmium has been linked to hypertension and it is but it is dissolves copper with your body needs. So the cadmium has been linked to hypertension, so it is also dissolves copper which your body needs. Why it is harder to rinse off soap with soft water or a slippery when wet? Hard water contains calcium and magnesium ions. Okay, we already discussed what is hard water. The water contains calcium and magnesium minerals. Water softeners remove those ions by exchanging them for sodium or potassium ion. હવે હાર્ડ વોટરને આપણે સોફ્ટ વોટરમાં કન્વર્ટ કરીએ ત્યારે શું કરીએ છીએ, કેલ્શિયમ અને એટલે કે સોડિયમ અને પોટેશિયમના આયન્સને આપણે શું કરીએ છીએ, યુઝ કરીએ છીએ. ટુ ફેક્ટર કન્ટ્રીબ્યુટ ધ ધેટ સપ્લી સ્લેપરી વેન વેટ ફિલિંગ યુ કેટ આફ્ટર સોપિંગ અપ વિથ અ સોફ્ટ વોટર. ફર્સ્ટ, સોપ
leathers better in soft water than in hard water. So it is easy to use too much, and they are more dissolved soft. There is one more water you need. Rinse it away. And second ion is softened water. That is two fractions contribute that slippery when wet feeling you get after soaping with a soft water. So the second one is that the ion is softened water to ability of stick to soap molecules and making it more difficult to rinse the cleanser of your body.